મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર કોરોનાની બીજી વેવ અને બીજી વેવ માટેની ભારતવાસીઓની લડાઈ ચાલી રહી છે દુનિયાના અનેક દેશોની જેમ ભારત પણ આ લડાઈ દરમિયાન ખૂબ મોટી પીડામાંથી પસાર થયું છે આપણામાંથી કેટલાય લોકોએ આપણા પરિવારજનોને આપણા પરિચિતોને ગુમાવ્યા છે આવા દરેક પરિવારો સાથે મારી સંપૂર્ણ સંવેદનાઓ છે સાથીઓ છેલ્લા સો વર્ષોમાં આવેલ આ સૌથી મોટી મહામારી છે ત્રાસદી છે આ પ્રકારની મહામારી આધુનિક વિશ્વએ ન જોઈ હતી કે ન અનુભવી હતી આટલી મોટી વૈશ્વિક મહામારી માટે આપણો દેશ એકસાથે લડ્યો છે કોવિડ હોસ્પિટલ બનાવવાથી લઈને આઈસીયુ બેડ્સની સંખ્યા વધારવી હોય ભારતમાં વેન્ટિલેટર બનાવવાથી લઈને ટેસ્ટિંગ લેબનું ખૂબ મોટું નેટવર્ક તૈયાર કરવાનું હોય કોવિડની સાથે લડવા માટે છેલ્લા સવા વર્ષમાં જ દેશમાં અનેક નવું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે સેકન્ડ વેવ દરમિયાન એપ્રિલ મે મહિનામાં ભારતમાં મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ અકલ્પનીય રૂપથી વધી ગઈ હતી ભારતના ઇતિહાસમાં ક્યારેય આટલા પ્રમાણમાં મેડિકલ ઓક્સિજનની જરૂરિયાત ક્યારેય અનુભવાઈ નથી આ જરૂરિયાતને પૂરી કરવા માટે યુદ્ધ સ્તર પર કામ કરાયું સરકારના દરેક તંત્ર કામ લાગ્યા ઓક્સિજનની રેલ ચલાવી એરફોર્સના વિમાનોને કામે લગાવ્યા નૌસેનાને કામે લગાવી ખૂબ ઓછા સમયમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજનના પ્રોડક્શનને દસ ગણું વધાર્યું દુનિયાના દરેક ખૂણેથી જે ક્યાંયથી પણ જે કંઈ પણ ઉપલબ્ધ થઈ શકતું હતું તેને મેળવવા વધાર્યું વિદેશોમાં જ્યાં પણ દવાઓ ઉપલબ્ધ હતી ત્યાંથી તેને લાવવા માટે કોઈ કસર બાકી રખાઈ નથી સાથીઓ કોરોના જેવા અદ્રશ્ય અને રૂપ બદલવાવાળા દુશ્મન સામે લડાઈ માટે સૌથી પ્રભાવી હથિયાર કોવિડ પ્રોટોકોલ છે માસ્ક બે ફૂટનું અંતર અને અન્ય સાવધાની અને તેનું પાલન જ છે આ લડાઈમાં વેક્સિન આપણા માટે સુરક્ષા કવચની જેમ છે આજે સમગ્ર વિશ્વમાં વેક્સિન માટે જે માંગ છે એની સરખામણીમાં ઉત્પાદન કરવાવાળા દેશ અને વેક્સિન બનાવવાવાળી કંપની ખૂબ ઓછી છે આંગળીના વેઢે ગણાય એટલી માત્ર છે કલ્પના કરો કે જો આજે આપણી પાસે ભારતમાં બનેલ વેક્સિન ના હોતી તો આજે ભારત જેવા વિશાળ દેશનું શું થાત તમે પાછળના પચાસ સાહીઠ વર્ષનો ઇતિહાસ જોશો તો જાણવા મળશે કે ભારતને વિદેશો પાસેથી વેક્સિન પ્રાપ્ત કરવા માટે દાયકાઓ લાગી જતા હતા વિદેશોમાં વેક્સિનેશનનું કામ પૂરું થઈ જતું હતું ત્યારે પણ આપણા દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ પણ નહોતું થઈ શકતું પોલિયોની વેક્સિન હોય કે સ્મોલ પોક્સ જેને ગામડાઓમાં શીતળાની રસી કહીએ છીએ શીતળાની વેક્સિન હોય હિપેટાઇટિસ બીની વેક્સિન હોય આ માટે દેશવાસીઓએ દાયકાઓ સુધી રાહ જોઈ હતી જ્યારે બે હજાર ચૌદમાં દેશવાસીઓએ અમને સેવાની તક આપી ત્યારે ભારતમાં વેક્સિનેશનનું કવરેજ માત્ર સાહીઠ ટકાની આસપાસ હતું અમારી દ્રષ્ટિએ તે ખૂબ ચિંતાનો વિષય હતો જે ગતિથી ભારતનો રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો એ ગતિથી દેશને સો ટકા રસીકરણ લક્ષ્ય હાંસલ કરતા કરતા લગભગ ચાલીસ વર્ષ લાગી જતા સમાધાન માટે મિશન ઇન્દ્રધનુષને લોન્ચ કર્યું અમે નક્કી કર્યું કે મિશન ઇન્દ્રધનુષના માધ્યમથી યુદ્ધ સ્તર પર વેક્સિનેશન કરાશે અને દેશમાં જેમને વેક્સિનેશનની જરૂરિયાત છે તેમને વેક્સિનેશન આપવાનો પ્રયત્ન થશે અમે મિશન મોડ પર કામ કર્યું અને માત્ર માત્ર પાંચ છ વર્ષમાં જ વેક્સિનેશન કવરેજ સાહીઠ ટકાથી વધી નેવું ટકાથી વધુ થઈ ગયું સાઈઠથી નેવું એટલે અમે વેક્સિનેશનની સ્પીડ પણ વધારી અને વિસ્તાર પણ વધાર્યો અમે બાળકોને કેટલાય જીવલેણ રોગોથી બચાવવા માટે કેટલીય નવી રસીઓને પણ ભારતની રસીકરણ અભિયાનનો હિસ્સો બનાવ્યો અમે એટલા માટે કર્યું કેમ કે અમને અમારા દેશના બાળકોની ચિંતા હતી ગરીબની ચિંતા હતી ગરીબના એ બાળકોની ચિંતા હતી જેમને ક્યારેય રસી લાગી જ ન શકી હોત અમે સો ટકા રસીકરણ તરફ આગળ વધી રહ્યા હતા કે કોરોના વાયરસ અમને ઘેરી વળ્યો દેશ જ નહીં દુનિયા સામે ફરીથી જૂની શંકાઓ ઘેરી વળી કે હવે ભારત આટલી મોટી જનસંખ્યાને કેવી રીતે બચાવી શકશે પરંતુ સાથીઓ જ્યારે નિયત ચોખ્ખી હોય છે નીતિ સ્પષ્ટ હોય છે નિરંતર પરિશ્રમ હોય છે ત્યારે પરિણામ પણ મળે જ છે દરેક શંકાઓને દૂર કરી ભારતે એક વર્ષની અંદર જ એક નહીં પરંતુ બે મેઇડ ઇન ઇન્ડિયા વેક્સિન લોન્ચ કરી આપણા દેશે દેશના વૈજ્ઞાનિકોએ એ બતાવી દીધું કે ભારત મોટા મોટા દેશો કરતાં પાછળ નથી આજે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે દેશમાં ત્રેવીસ કરોડ કરતાં વધારે વેક્સિનનો ડોઝ અપાઈ ચૂક્યો છે ત્રેવીસ કરોડ સાથીઓ આપણે ત્યાં કહેવાય છે કે વિશ્વાસેન સિદ્ધિ અર્થાત આપણા પ્રયત્નોમાં આપણને સફળતા ત્યારે જ મળે છે જ્યારે આપણને સ્વયં પર વિશ્વાસ હોય આપણને સંપૂર્ણ વિશ્વાસ હતો કે આપણા વૈજ્ઞાનિક ખૂબ જ ઓછા સમયમાં વેક્સિન બનાવવામાં સફળતા મેળવી લેશે આ જ વિશ્વાસે જ્યારે આપણા વૈજ્ઞાનિક પોતાનું રિસર્ચ વર્ક કરી રહ્યા હતા ત્યારે જ આપણે લોજિસ્ટિક અને અન્ય તૈયારીઓ શરૂ કરી દીધી હતી આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો કે ગયા વર્ષે એપ્રિલમાં જ્યારે કોરોનાના થોડાક હજાર જ કેસ હતા તે જ સમયે વેક્સિન ટાસ્ક ફોર્સની સ્થાપના કરી દીધી હતી ભારતમાં ભારત માટે વેક્સિન બનાવવાવાળી કંપનીઓને સરકારે દરેક પ્રકારે મદદ કરી વેક્સિન નિર્માતાઓને ક્લિનિકલ માટે જરૂરી ફંડ આપવામાં આવ્યા દરેક સ્તર પર સરકાર તેમની સાથે ખભાથી ખભો મિલાવીને ચાલી આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત મિશન કોવિડ સુરક્ષાના માધ્યમથી પણ તેમને હજારો કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા ગત વર્ષોમાં દેશ સતત જે પણ પ્રયત્નો અને પરિશ્રમ કરી રહ્યો છે તેનાથી આગામી દિવસોમાં વેક્સિનની સપ્લાય ઘણી વધવાની છે આજે દેશમાં સાત કંપનીઓ વિભિન્ન પ્રકારની વેક્સિનનું પ્રોડક્શન કરી રહી છે બીજી ત્રણ વેક્સિનનો ટ્રાયલ પણ આગળના તબક્કામાં ચાલી રહ્યો છે વેક્સિનની ઉપલબ્ધતા વધારવા માટે બીજા દેશોની કંપનીઓ પાસેથી પણ વેક્સિન ખરીદવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે અહીં તાજેતરના દિવસોમાં કેટલાક એક્સપર્ટ દ્વારા આપણા બાળકોને લઈને પણ ચિંતા વર્તાઈ રહી છે આ દિશામાં પણ બે વેક્સિનનો ટ્રાયલ ખૂબ ઝડપથી ચાલી રહ્યો છે તેને સિરિંજ વગર જ સીધું નાકમાં સ્પ્રે કરવામાં આવશે દેશને જો નજીકના ભવિષ્યમાં આ વેક્સિન પર સફળતા મળે છે તો તેનાથી ભારતના વેક્સિન અભિયાનમાં ઘણી વધારે ઝડપ આવશે સાથીઓ આટલા ઓછા સમયમાં વેક્સિન બનાવવી એ સંપૂર્ણ માનવતા માટે ખૂબ મોટી સિદ્ધિ છે પરંતુ એની પણ પોતાની મર્યાદા છે વેક્સિન બનાવ્યા પછી પણ દુનિયાના ખૂબ ઓછા દેશોમાં વેક્સિનેશનની શરૂઆત થઈ અને વધુમાં વધુ સમૃદ્ધ દેશોમાં જ શરૂ થઈ ડબલ્યુ એચ વેક્સિનેશનને લઈને ગાઈડલાઈન આપી વૈજ્ઞાનિકોએ વેક્સિનેશનની રૂપરેખા મૂકી અને ભારતને પણ જે અન્ય દેશમાં બેસ્ટ પાર્ટિસિપન્ટ્સ હતો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ધોરણો હતા તે આધાર પર ક્રમબદ્ધ રીતે વેક્સિનેશન કરવાનું નક્કી કર્યું કેન્દ્ર સરકારે મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલ અનેક બેઠકોમાંથી જે વિચાર મળ્યા સંસદના વિભિન્ન જૂથના સાથીઓ દ્વારા જે વિચાર મળ્યા તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું ત્યારબાદ એ નક્કી કરાયું કે જેને કોરોનાથી વધારે જોખમ છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે એટલા માટે જ હેલ્થ વર્કર્સ ફ્રન્ટલાઇન વર્કર્સ સાહીઠ વર્ષથી વધુની ઉંમરના નાગરિક બીમારીઓથી પીડિત પિસ્તાળીસ વર્ષથી વધુ ઉંમરના નાગરિક આ તમામને વેક્સિન પહેલા આપવાની શરૂઆત કરવામાં આવી આપ કલ્પના કરી શકો છો કે જો કોરોનાની બીજી લહેરથી પહેલા આપણા ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન ના મુકાઈ હોતી તો શું થતું વિચારો આપણા ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફને વેક્સિન ના મુકાઈ હોત તો શું થતું હોસ્પિટલોમાં આપણા ભાઈ બહેન એવા સફાઈ કામદારોને એમ્બ્યુલન્સના ડ્રાઈવર્સને ના મુકાઈ હોત તો શું થતું વધુમાં વધુ હેલ્થ વર્કર્સના વેક્સિનેશન થવાના કારણે તે નિશ્ચિંત થઈને બીજાની સેવામાં જોડાઈ શક્યા લાખો દેશવાસીઓના જીવને બચાવી શક્યા પરંતુ દેશમાં ઓછા થઈ રહેલા કોરોના કેસની વચ્ચે કેન્દ્ર સરકાર સામે અલગ અલગ વિચાર પણ આવવા લાગ્યા ભિન્ન ભિન્ન માંગ થવા લાગી પૂછવામાં આવ્યું કે બધું જ ભારત સરકાર કેમ નક્કી કરી રહી છે રાજ્ય સરકારને કેમ છૂટ આપવામાં નથી આવતી રાજ્ય સરકારોને લોકડાઉનની છૂટ કેમ નથી મળી રહી વન સાઇઝ ડઝ નોટ ફીટ ઓલ જેવી વાતો પણ કહેવાય એવી દલીલ અપાઈ કે બંધારણમાં હેલ્થ આરોગ્ય પ્રમુખ રૂપથી રાજ્યનો વિષય છે એટલા માટે યોગ્ય છે કે આ તમામ કાર્યો રાજ્ય સરકાર જ કરે એટલે આ દિશામાં એક પહેલ કરવામાં આવી ભારત સરકારે એક વિસ્તૃત ગાઈડલાઈન બનાવીને રાજ્યોને આપી છે જેથી કરીને રાજ્ય આપણી જરૂરિયાત અને સગવડ અનુસાર કામ કરી શકે સ્થાનિક સ્તર પર કોરોના કરફ્યુ લગાવવો હોય માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવો હોય સારવારથી જોડાયેલ વ્યવસ્થાઓ હોય ભારત સરકારે રાજ્યોની તે માંગને સ્વીકારી સાથીઓ આ વર્ષે સોળ જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિનાના અંત સુધી ભારતનો વેક્સિનેશન કાર્યક્રમ મુખ્યતઃ કેન્દ્ર સરકારની દેખરેખમાં જ ચાલ્યો દરેકને મફત વેક્સિન લગાવવાના માર્ગે દેશ આગળ વધી રહ્યો હતો દેશના નાગરિક પણ અનુશાસનનું પાલન કરીને પોતાનો વારો આવવા પર વેક્સિન લગાવી રહ્યા હતા આ દરમિયાન કેટલાક રાજ્ય સરકારોએ ફરીથી કહ્યું કે વેક્સિનનું કામ કામ્રલાઈઝ કરવામાં આવે અને રાજ્યો પર છોડવામાં આવે ભિન્ન ભિન્ન પ્રકારે અવાજ ઉઠ્યો જેમ કે વેક્સિનેશન માટે એજ ગ્રુપ કેમ બનાવવામાં આવ્યા બીજી તરફ કોઈકે કહ્યું કે ઉંમરની સીમા માત્ર કેન્દ્ર સરકાર જ કેમ નક્કી કરે અલગ અલગ પ્રકારે દબાવ કરવામાં આવ્યા દેશના મીડિયાના એક વર્ગે તેને કેમ્પેન રૂપે પણ ચલાવ્યું સાથીઓ ઘણા મનોમંથન પછી એ વાત પર સંમતિ થઈ કે રાજ્ય સરકાર પોતાની તરફથી પ્રયત્નો કરવા માંગે છે તો એમાં ભારત સરકાર કેમ વાંધો ઉઠાવે છે રાજ્યોની એ માંગને જોતાં તેમના આગ્રહને ધ્યાનમાં રાખીને સોળ જાન્યુઆરીથી જે વ્યવસ્થા ચાલી રહી હતી તેમાં પ્રયોગ માટે એક બદલાવ લાવવામાં આવ્યો અમે વિચાર્યું કે રાજ્ય માંગ કરી રહી છે તેમનો ઉત્સાહ છે તો પચીસ ટકા કામ તેમને પણ આપવામાં આવે સ્વાભાવિક છે એક મેથી રાજ્યોને પચીસ ટકા કામ આપવામાં આવ્યું તેને પૂર્ણ કરવા માટે તેમણે પોતપોતાની રીતે પ્રયત્નો કર્યા આટલા મોટા કામમાં કેવા પ્રકારની સમસ્યાઓ આવે છે તેની પણ તેમને જાણ થઈ સમગ્ર વિશ્વમાં વેક્સિનેશનની શું પરિસ્થિતિ છે તેની વાસ્તવિકતાથી તેઓ પરિચિત થયા અને અમે જોયું એક બાજુ મે માં સેકન્ડ વેવ બીજી બાજુ વેક્સિન માટે લોકોનું વધતું વલણ અને ત્રીજી બાજુ રાજ્ય સરકારોની સમસ્યાઓ મેમાં બે અઠવાડિયા વિતતા સુધી કેટલાક રાજ્ય ખુલ્લા મનથી કહેવા લાગ્યા કે પહેલાં જે વ્યવસ્થા હતી તે જ સારી હતી ધીમે ધીમે આમાં કેટલી રાજ્ય સરકારો જોડાતી ગઈ વેક્સિનનું કામ રાજ્યો પર છોડવામાં આવે કે જે તેની હિમાયત કરતા હતા તેમના વિચારો પણ બદલાવા લાગ્યા તે એક સારી બાબત બની કે સમયસર રાજ્ય પુનર્વિચારની માંગની સાથે ફરીથી આગળ આવ્યા રાજ્યોની આ માંગ પર અમે પણ વિચાર કર્યો કે દેશવાસીઓને પીડા ના થાય સરળતાથી તેમનું વેક્સિનેશન થાય તેના માટે એક મે પહેલાંની જૂની વ્યવસ્થા ફરીથી ચાલુ કરવામાં આવી સાથીઓ આજે નિર્ણય લેવાયો છે કે રાજ્યો પાસે વેક્સિનેશનથી જોડાયેલ જે પચીસ ટકા કામ હતું તેની જવાબદારી પણ ભારત સરકાર ઉઠાવશે આ વ્યવસ્થા આગામી બે અઠવાડિયામાં લાગુ કરવામાં આવશે આ બે અઠવાડિયામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને નવી ગાઈડલાઇન અનુસાર જરૂરી તૈયારીઓ કરી લેશે સંયોગ છે કે બે અઠવાડિયા પછી એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ છે એકવીસ જૂન સોમવારથી દેશના દરેક રાજ્યમાં અઢાર વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકો માટે ભારત સરકાર રાજ્યોને મફત વેક્સિન પ્રદાન કરશે વેક્સિન નિર્માતાઓ પાસેથી કુલ વેક્સિન ઉત્પાદનનો પંચોતેર ટકા જથ્થો ભારત સરકાર પોતે જ ખરીદીને રાજ્ય સરકારને મફત આપશે એટલે કે દેશના કોઈપણ રાજ્યે વેક્સિન માટે કંઈ જ ખર્ચ કરવો પડશે નહીં અત્યાર સુધી દેશના કરોડો લોકોને મફત વેક્સિન મળી છે હવે અઢાર વર્ષની ઉંમરના લોકોને પણ તેમાં જોડવામાં આવશે દરેક દેશવાસીઓ માટે ભારત સરકાર જ મફત વેક્સિન ઉપલબ્ધ કરાવશે ગરીબ હોય કે નિમ્ન મધ્યમ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય અથવા ઉચ્ચ વર્ગ ભારત સરકારના અભિયાનમાં મફત વેક્સિન જ મુકાવવામાં આવશે હા જો કોઈ વ્યક્તિ મફતમાં વેક્સિન મુકાવવા નથી માંગતી પ્રાઇવેટ હોસ્પિટલમાં વેક્સિન મુકાવવા માંગે છે તો તેમનું પણ ધ્યાન રાખવામાં આવશે દેશમાં બની રહેલી વેક્સિનમાંથી પચીસ ટકા પ્રાઇવેટ સેક્ટરના હોસ્પિટલ લઈ શકે એ વ્યવસ્થા પણ કરવામાં આવશે પ્રાઇવેટ હોસ્પિટલ વેક્સિનની નક્કી કિંમત ઉપરાંત એક ડોઝ પર વધુમાં વધુ એકસો પચાસ રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકશે તેની દેખરેખ કરવાનું કામ રાજ્ય સરકાર પાસે જ રહેશે સાથીઓ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે પ્રાપ્ય આપદમ ન વ્યથતે માનતા પરંતુ મહેનત કરે છે પરિશ્રમ કરે છે અને પરિસ્થિતિ પર જીત મેળવે છે કોરોનાની લડાઈમાં એકસો ત્રીસ કરોડથી પણ વધુ ભારતીયોએ અત્યાર સુધીની યાત્રા આંતરિક સહયોગ દિવસ રાત મહેનત કરીને વિતાવી છે આગળ પણ આપણો માર્ગ આપણી મહેનત અને સહયોગથી જ મજબૂત બનશે આપણે વેક્સિન મેળવવા માટેની ઝડપ પણ વધારીશું અને વેક્સિનેશન અભિયાનને પણ વધુ ગતિ આપીશું આપણે ધ્યાન રાખવાનું છે કે ભારતમાં વેક્સિનેશનની ગતિ આજે પણ સમગ્ર દુનિયામાં ખૂબ ઝડપી છે અનેક વિકસિત દેશો કરતાં પણ ઝડપી છે આપણે જે ટેકનોલોજી પ્લેટફોર્મ બનાવ્યું છે કોવિન તેની પણ ચર્ચા સમગ્ર દુનિયામાં થઈ રહી છે અનેક દેશોએ ભારતના આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં ઈચ્છા દર્શાવી છે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે વેક્સિનનો એક ડોઝ કેટલો મહત્વપૂર્ણ છે દરેક ડોઝ સાથે એક જીવન જોડાયેલું છે કેન્દ્ર સરકારે એ વ્યવસ્થા પણ બનાવી છે કે દરેક રાજ્યને અમુક અઠવાડિયા પહેલાં જ જણાવવામાં આવશે કે ક્યારે કેટલો ડોઝ મળવાનો છે માનવતાના આ પવિત્ર કામમાં વાદ વિવાદ અને રાજકીય કરકશને કોઈ પણ સારી નથી માનતું વેક્સિનની ઉપલબ્ધતા અનુસાર સંપૂર્ણ અનુશાસન સાથે વેક્સિન મૂકવામાં આવે દેશના દરેક નાગરિક સુધી આપણે પહોંચી શકીએ એ દરેક સરકાર દરેક નેતા દરેક વહીવટી તંત્રની સામૂહિક જવાબદારી છે પ્યારા દેશવાસીઓ રસીકરણ સિવાય આજે એક બીજો મોટો નિર્ણય હું તમને જણાવવા માંગુ છું ગયા વર્ષે જ્યારે કોરોનાને કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આઠ મહિના સુધી એશી કરોડથી પણ વધુ દેશવાસીઓને મફત અનાજની વ્યવસ્થા આપી હતી આ વર્ષે પણ બીજી લહેરના કારણે મે અને જૂન માટે આ યોજનાનો વ્યાપ વધારી દીધો છે આજે સરકારે નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને હવે દિવાળી સુધી આગળ વધારવામાં આવશે મહામારીના આ સમયમાં સરકાર ગરીબની દરેક જરૂરિયાતની સાથે તેમનો સાથી બનીને ઊભી છે એટલે કે નવેમ્બર સુધી એંશી કરોડથી પણ વધુ દેશવાસીઓને દર મહિને નિશ્ચિત માત્રા અનુસાર મફત અનાજ ઉપલબ્ધ થશે આ પ્રયત્નનો હેતુ એ જ છે કે મારા કોઈ પણ ગરીબ ભાઈ બહેનને તેના પરિવારજનોને ભૂખ્યા સૂવું ના પડે સાથીઓ દેશમાં થઈ રહેલ આ પ્રયત્નો વચ્ચે કેટલાય ક્ષેત્રોમાં વેક્સિનને લઈને ભ્રમણા અને અફવાઓની જાણ ચિંતા વધારે છે આ ચિંતા પણ હું આપની સમક્ષ વ્યક્ત કરવા માગું છું જ્યારથી ભારતમાં વેક્સિન પર કામ શરૂ થયું ત્યારથી કેટલાક લોકો મારફતે એવી વાત કહેવામાં આવી જેનાથી સામાન્ય નાગરિકના મનમાં શંકા ઉદ્ભવે પ્રયત્નો એ છે કે ભારતના વેક્સિન નિર્માતાઓની હિંમત તૂટી જાય અને તેમની સામે અનેક પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે જ્યારે ભારતની વેક્સિન આવી ત્યારે અનેક માધ્યમો દ્વારા શંકા કુશંકાઓને વધારવામાં આવી વેક્સિન ન મુકાવવા માટે ભિન્ન ભિન્ન તર્કનો પ્રચાર કરવામાં આવ્યો તેને પણ દેશ જોઈ રહ્યું છે જે લોકો વેક્સિનને લઈને શંકા કરે છે અફવાઓ ફેલાવે છે તે ભલા ભોળા ભાઈ બહેનોના જીવન સાથે ખૂબ મોટી રમત રમી રહ્યું છે આવી અફવાઓથી સતર્ક રહેવાની જરૂરિયાત છે હું આપ સૌને સમાજના પ્રબુદ્ધ લોકોને યુવાઓને વિનંતી કરું છું કે આપ પણ વેક્સિનને લઈને જાગૃતિ ફેલાવવામાં સહયોગ કરો હજુ કેટલાય વિસ્તારોમાં કોરોના કરફ્યુમાં છે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણી વચ્ચેથી કોરોના જતો રહ્યો છે આપણે સાવધાન પણ રહેવાનું છે અને કોરોનાથી બચવા માટેના નિયમોનું સખતપણે પાલન કરતા રહેવાનું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે આપણે સૌ કોરોનાથી જીતીશું ભારત કોરોનાથી જીતશે આ શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ